નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપની સમક્ષ આવી રહ્યો છું બીજોથી એક વિડીયો લઈને, શોર્ટ ટ્રિક પાર્ટ ટુ. જે વિદ્યાર્થી મિત્રોએ શોર્ટ ટ્રિક પાર્ટ વન ના જોયું તે જે ચાલુ કાળ આવે છે, ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ, એની શોર્ટ ટ્રિક જોવાની છે. દેખો અહીંયા ટેન્સીસ બરાબર છે, એટલે કાળ છે. એમાં આપણે અહીંયા આપણે સૌથી પહેલાં ચાલુ, ચાલુની ઇંગ્લિશમાં શું કહેવાય એ પહેલાં જોઈએ, બરાબર. તો ચાલુની ઇંગ્લિશમાં શું કહેવાશે? કન્ટિન્યુઅસ, બરાબર છે. ઘણા વિદ્યાર્થીઓને કન્ટિન્યુઅસનો સ્પેલિંગમાં મિસ્ટેક થશે. તો પહેલાં કન તો સી ઓ એન ટી તો ટી આઈ, ન્યુઅસ એન ઓ એન યુ ઓ યુ એસ, બરાબર છે. સી ઓ એન ટી આઈ એન યુ ઓ યુ એસ, કન્ટિન્યુઅસ એટલે ચાલુ થશે. ચાલુ કાળ ત્રણ છે, બરાબર છે. વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. જે સાદા પ્રમાણે સાદા કાળની અંદર આપણે જોઈએ તે શોર્ટ ટ્રિક, એ પ્રમાણે ચાલુ કાળમાં જોવાની છે. તો દેખો વર્તમાનકાળ, તો વર્તમાનકાળની અંદર આપણે ટુ બીના સહાયકારક રૂપો લેવા પડશે, બરાબર છે. તો ટુ બીના સહાયકારક રૂપો કયા છે? એમ એસ આર. અને તમારે ધ્યાન રાખવાનું છે, આ જે ચાલુ કાળ હશે ત્રણે ત્રણ ચાલુ કાળમાં, એ જે પણ ક્રિયાપદ આવે, ક્રિયાપદને શું લગાડવાનું છે? આઈ એન જી. જે પણ મૂળ ક્રિયાપદ હોય એ મૂળ ક્રિયાપદને શું લાગશે? આઈ એન જી. એટલે વર્તમાનકાળની શોર્ટ ટ્રિક તમારે યાદ રાખવાની છે, એમ એસ આર પ્લસ આઈ એન જી. જે પણ ક્રિયાપદ આવશે એને આઈ એન જી લગાડવાનું છે, બરાબર છે. અને સહાયકારક રૂપો એમ એસ આર મૂકવાના છે. એટલે એમાંથી એમ એસ આરમાંથી જે કરતા પ્રમાણે આવે એ પ્રમાણે મૂકવાના છે, બરાબર છે. એટલે વર્તમાનકાળમાં યાદ રાખશો, શું યાદ રાખશો? એમ એસ આર પ્લસ આઈ એન જી. એ પ્રમાણે ભૂતકાળની અંદર, તો ભૂતકાળની અંદર ટુ બીના સહાયકારક રૂપો ભૂતકાળના રૂપો લેવાના છે. તો વોઝ વેર આવશે, જે રીતના વર્તમાનની અંદર એમ એસ આર આવે છે એ રીતના ભૂતકાળની અંદર શું આવશે? વોઝ વેર, બરાબર છે. અહીંયા પણ ક્રિયાપદને આપણે ચાલુ બતાવવાનું છે, તો એની પાછળ જે પણ ક્રિયાપદ આવશે મૂળ ક્રિયાપદ, એ મૂળ ક્રિયાપદને શું લગાડવાનું છે? આઈ એન જી. એટલે તમારે ભૂતકાળની અંદર શું યાદ રાખવાનું છે? વોઝ વર પ્લસ આઈ એન જી, બરાબર છે. એવી રીતના ભવિષ્યકાળની અંદર જોઈએ, તો ભવિષ્યકાળની અંદર તો વિલ સેલ્ફ ઓલરેડી આવશે જ, બરાબર છે, કે સહાયકારક ક્રિયાપદ છે. પરંતુ અહીંયા આપણે ચાલુ ક્રિયા બતાવવાની છે, તો બી ટુ બીનું રૂપ મૂકવાનું આવે છે. તો અહીંયા ટુ બીનું રૂપ બી જ મૂકેલું છે, બરાબર છે. અને પછી ક્રિયાપદને શું લગાડવાનું છે? આઈ એન જી. એ પ્રમાણે એટલે ભવિષ્યકાળનું થશે વિલ સેલ બી પ્લસ આઈ એન જી. એટલે તમારે યાદ રાખવાનું છે, વર્તમાનકાળની અંદર એમ એસ આર પ્લસ આઈ એન જી, ભૂતકાળની અંદર વોઝ વેર પ્લસ આઈ એન જી, અને ભવિષ્યકાળની અંદર વિલ સેલ બી પ્લસ આઈ એન જી. એટલે ચાલુ કાળ આવશે એટલે તમારે યાદ જ રાખવાનું કે ક્રિયાપદને શું લગાડવાનું છે? આઈ એન જી. એટલે વર્તમાન હોય તો એમ એસ આર મૂકવાનું, ભૂતકાળ હોય તો વોઝ વેર મૂકવાનું, અને ભવિષ્યકાળ હોય તો વિલ સેલ અને બી મૂકવાનું છે, બરાબર છે. બી ખાસ ધ્યાન રાખજો ભવિષ્યકાળની અંદર. એટલે આ પ્રમાણે તમારે ટૂંકમાં યાદ રાખવાનું છે, કારણ કે તમારે એક વાક્યમાંથી બીજા વાક્યમાં ફેરવું હોય તોય પણ આ શોર્ટ ટ્રિકના આધારે તમે વાક્યમાં ફેરવી શકશો. હવે એમાં વધારે માહિતી જોઈએ તો ચાલુ વર્તમાનકાળ, તો ચાલુ વર્તમાનકાળમાં હકાર વાક્ય કેવું હોય, નકાર વાક્ય કેવું હોય, પ્રશ્નાર્થ વાક્ય કેવું હોય, એમાં કઈ રીતના વાક્ય રચના આવે છે જોઈએ. તો હકાર વાક્યમાં તો આપણે પહેલાં જોઈએ પ્રમાણે એમ ઇઝાર પ્લસ શું આવશે? આઈ એન જી. આ જે છે એમ ઇઝાર એ કરતાના આધારે મૂકશો, બરાબર છે. પછી અહીંયા ક્રિયાપદ આવશે, એની ક્રિયાપદને શું લગાડવાનું? પાછળ આઈ એન જી પ્રત્યે લગાડવાનું. એટલે તમારે ચાલુ વર્તમાનકાળનું વાક્ય થઈ જશે, બરાબર છે. હવે નકાર વાક્ય આવે, તો નકાર વાક્યમાં આપણે જે એમ ઇઝાર આવે છે એના પછી શું મૂકવાનું? નોટ, બરાબર છે. એમ ઇઝાર પછી જ નોટ મૂકવાનું છે ટુ બીના સહકારક રૂપ પછી. તો અહીંયા નોટ આવશે, પછી ક્રિયાપદને શું લગાડવાનું છે? આઈ એન જી. એટલે આખું થશે એમ ઇઝાર પ્લસ નોટ પ્લસ આઈ એન જી. એ પ્રમાણે પ્રશ્નાર્થ વાક્ય આવે, તો પ્રશ્નાર્થ વાક્ય આવે અથવા બનાવવાનું હોય, બરાબર છે, તો તમારે સૌથી પહેલાં જે એમ ઇઝાર આવે છે એ સૌથી પહેલાં વાક્યની સ્ટાર્ટિંગમાં લેવાના એમ ઇઝાર, બરાબર છે. પછી બીજા નંબરમાં કરતા આવશે, અને ત્રીજા નંબરમાં જે પણ ક્રિયાપદ એ ક્રિયાપદનું આઈ એન જી પ્રત્યયવાળું રૂપ આવશે, બરાબર છે. એટલે આઈ એન જી પ્રત્યય લગાડી દેવાનું. એટલે હકાર વાક્યની અંદર એમ ઇઝાર પ્લસ આઈ એન જી, પછી નકાર વાક્યની અંદર એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ આઈ એન જી, અને પ્રશ્નાર્થ વાક્યની અંદર એમ ઇઝ આર પ્લસ કરતા પ્લસ આઈ એન જી. એ પ્રમાણે આપણે એક્ઝામ્પલ જોઈએ, બરાબર છે. અહીંયા આપેલું છે કે નવીન ઇઝ રાઇડિંગ અ સ્કૂટર, દેખાય છે પ્રમાણે નવીન ઇઝ રાઇડિંગ અ સ્કૂટર. અહીંયા બોર્ડ અક્ષરમાં બતાવ્યું છે અંડરલાઇન કરી ઇઝ રાઇડિંગ. અહીંયા એમ ઇઝ આરમાંથી શું લીધું છે આપણે? ઇઝ અને રાઇડ ક્રિયાપદ લીધું છે, તો એ રાઇડ ક્રિયાપદને શું લગાડેલું છે પાછળ? આઈ એન જી, બરાબર છે. તો એ પ્રમાણે થશે. પછી બીજા વાક્યની અંદર દે આર નોટ લર્નિંગ ગ્રામર, અહીંયા આર નોટ લર્નિંગ ગ્રામર છે, બરાબર છે. એની અંદર અહીંયા દેખાય છે પ્રમાણે ધીની સાથે એમ ઇઝારમાંથી શું લખીધું છે? આર. પછી વાક્યને નકાર બનાવવા માટે શું મૂકવાનું? નોટ. અને જે પણ ક્રિયાપદ હોય એ ક્રિયાપદને શું લગાડવાનું? આઈ એન જી. એટલે લર્ન ક્રિયાપદ છે, તો લર્નનું શું
શું થશે? લર્નિંગ એટલે ધી આર નોટ લર્નિંગ ગ્રામર, એ પ્રમાણે. પછી આવે પ્રશ્નાર્થ વાક્ય છે, તો પ્રશ્નાર્થ વાક્યને જોઈએ તો સૌથી પહેલાં એમિસાર આવશે, પછી બીજા નંબરમાં કરતા આવે, ત્રીજા નંબરમાં આઈની પ્રતિવર્ગ. તો સૌથી પહેલાં એમિસારમાંથી આઈની સાથે અહીંયા એમ મૂક્યું છે, બરાબર છે. પછી બીજા નંબરમાં રીડ ક્રિયાપદ છે, અને પછી પાછળ અન્ય શબ્દો છે, ત અમુકનું બુક, બરાબર છે. એ પ્રમાણે એટલે આખું વાક્ય થશે એમ આઈ રીડિંગ અ બુક, એ પ્રમાણે, બરાબર છે. એટલે આ પ્રમાણે વાક્ય રચના આવશે, ચાલુ વર્તમાન કાળની અંદર હકાર વાક્ય, નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય, બરાબર છે. પછી એમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે સમયદર્શક શબ્દો આવે છે વાક્યની અંદર, એના પરથી પણ ખબર પડી જાય કે કયા કાળનું વાક્ય છે. તો તમને મોટે ભાગે નાવ જોવા મળશે, બરાબર છે. નાવ એટલે હમણાં થશે. પછી બીજું એક એટ ધીસ મુમેન્ટ, એટલે આ સમય આ ક્ષણ, એ પ્રમાણે, બરાબર છે. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે ચાલુ વર્તમાન કાળની અંદર. હવે દેખીએ બીજો કાળ, ચાલુ ભૂતકાળ, બરાબર છે. તો ચાલુ ભૂતકાળ, તો ચાલુ ભૂતકાળ જે રીતના ચાલુ વર્તમાનમાં છે એવી રીતના ચાલુ ભૂતકાળમાં જોઈએ, તો ચાલુ ભૂતકાળની અંદર હકાર વાક્ય આવશે, તો શું આવશે? વોઝ વર પ્લસ આઈએનજી, બરાબર છે. પહેલે આપણે સ્લાઇડમાં જોઈએ પ્રમાણે જે ટુ બીનું ભૂતકાળનું રૂપ છે એ લેવાના છે, બરાબર છે. બીજા નંબરના રૂપ આવે ને ટુ બીના, તો વોઝ વેર પ્લસ આઈએનજી. પછી નકાર વાક્ય આવે તો વોઝ વર પ્લ પછી શું મૂકવાનું છે? નોટ, કારણ કે વાક્યને નકાર બનાવવું છે, તો નકાર બનાવવા માટે શું મૂકશું? નોટ. અને પાછળ ક્રિયાપદને શું લગાડવાનું? આઈએનજી, એટલે વોઝ વર પ્લસ નોટ પ્લસ આઈએનજી. પછી પ્રશ્નાર્થ વાક્ય આવે તો પ્રશ્નાર્થ વાક્યની અંદર શું આવે છે? જે વોઝ વર હોય એ સ્ટાર્ટિંગમાં લેવાના, પછી બીજા નંબરમાં કરતા અને ત્રીજા નંબરમાં આઈએનજી, એટલે વોઝ વર પ્લસ સબ્જેક્ટ, એટલે મીન્સ કે કરતા પ્લસ આઈએનજી, બરાબર છે. હવે ત્રણના એક્ઝામ્પલ જોઈએ, હકાર વાક્યનું, નકાર વાક્યનું, પ્રશ્નાર્થ વાક્યનું. તો સૌથી પહેલાં હકાર વાક્યનું, હી વોઝ બાઈંગ ફ્રૂટ્સ, બરાબર છે. અહીંયા હીની સાથે વોઝ મૂક્યું છે, બરાબર છે, વોઝ વરમાંથી, કારણ કે હી એક વચન કરતા છે, બરાબર છે. એટલે એની સાથે વોઝ આવશે, અને જે બાય ક્રિયાપદ છે એને શું લગાડવાનું? પાછળ આઈએનજી દેખાય છે અહીંયા પ્રમાણે, આઈએનજી, એટલે બાયનું શું થશે? બાઈંગ, બરાબર છે. પછી એટલે આખું વાક્ય થશે હી વોઝ બાઈંગ ફ્રૂટ્સ, એ પ્રમાણે. પછી નકાર વાક્ય જોઈએ તો નકાર વાક્ય છે તો રાહુલ વોઝ નોટ ફ્લાઇંગ અ કાઇટ. તો અહીંયા વોઝ રાહુલની સાથે વોઝ વરમાંથી વોઝ મૂક્યું, નકાર બનાવવા માટે નોટ મૂક્યું, અને જે ફ્લાય ક્રિયાપદ છે એ ફ્લાય ક્રિયાપદને શું લગાડેલું છે? આઈએનજી, બરાબર છે. એટલે આખું વાક્ય થશે રાહુલ વોઝ નોટ ફ્લાઇંગ અ કાઇટ. એ પ્રમાણે પ્રશ્નાર્થ વાક્ય જોઈએ તો પ્રશ્નાર્થ વાક્યની અંદર સૌથી પહેલાં શું આવશે? વોઝ વર. તો વોઝ વર આપણે જે કરતા છીએ એના આધારે ધ્યાનમાં રાખીને મૂકવાનું છે. અહીંયા ધ ટીચર છે એના ધ્યાનમાં રાખીને શું મૂક્યું છે? વોઝ, એટલે વોઝ ધ ટીચર. અહીંયા ટેલ મૂળ ક્રિયાપદ છે, તો એ મૂળ ક્રિયાપદને શું લગાડવાનું? અહીંયા આઈએનજી, એટલે ટેલિંગ થશે, બરાબર છે. ટેલનું શું થશે? ટેલિંગ, આઈએનજી ચાલુ બતાવવા માટે. તો ટેલિંગ અ સ્ટોરી, એટલે વાક્ય આખું થશે વોઝ ધ ટીચર ટેલિંગ અ સ્ટોરી, બરાબર છે. એ પ્રમાણે એટલે ચાલુ ભૂતકાળની અંદર વોઝ વેર પ્લસ આઈએનજી, નકાર વાક્ય હોય તો વોઝ વેર પ્લસ નોટ પ્લસ આઈએનજી, અને પ્રશ્નાર્થ હોય તો વોઝ વર પ્લસ સબ્જેક્ટ પ્લસ આઈએનજી, એ પ્રમાણે. હવે દેખીએ ભવિષ્યકાળ. ભવિષ્યકાળ, તો ચાલુ ભવિષ્યકાળમાં તમારે શું યાદ રાખવાનું છે? વિલ સેલ પ્લસ બી પ્લસ આઈએનજી, બરાબર છે. બી ખાસ ક્રિયાપદ યાદ રાખજો, બરાબર છે. ટુ બીના રૂપો મૂકવાના હોય એ પ્રમાણે, તો ટુ બીના રૂપમાંથી બી જ આવશે, બરાબર છે. એટલે વોઝ વેલ વિલ સેલ પ્લસ બી પ્લસ આઈએનજી. નકાર વાક્ય આવે તો વિલ સેલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ આઈએનજી. પરંતુ અહીંયા ખાસ ધ્યાન રાખજો કે જે નોટ મૂકવાનું એ ટુ પહેલાં, બી પહેલાં મૂકવાનું પછી મૂકવાનું, એ ખાસ ધ્યાન રાખજો. તો વિલ સેલ પછી તરત જ નોટ મૂકવાનું છે, બી પાછળ મૂકવાનું નથી. એટલે વિલ સેલ આવે ને એના તરત જ નોટ મૂકવાનું, પછી બી આવશે, પછી આઈએનજી આવશે, બરાબર છે. એ પ્રમાણે પ્રશ્નાર્થ વાક્ય હોય તો પ્રશ્નાર્થ વાક્યની અંદર વિલ સેલ પ્લસ કરતા પ્લસ બી પ્લસ આઈએનજી. હવે બી આવે છે પરંતુ મૂકવું કંઈ એ પ્રોબ્લેમ થાય, તો વિલ સેલ પહેલાં આવશે, એના પછી કરતા, પછી બી આવશે, પછી આઈએનજી, એ પ્રમાણે, બરાબર છે. સૌથી પહેલાં નિખિલ વિલ બી સ્લીપિંગ એટ ધીસ ટાઈમ. અહીંયા સૌથી પહેલાં વિલ સેલમાંથી વિલ લીધું, પછી ટુ બીનું રૂપ તો બી આવ્યું, અને સ્લીપ થયા પછી એને શું લગાડેલું છે? આઈએનજી, એટલે નિખિલ વિલ બી સ્લીપિંગ એટ ધીસ ટાઈમ. પછી બીજું વાક્ય, ટોમ વિલ નોટ બી પેઇન્ટિંગ ધ ફેન્સ, બરાબર છે. એટલે વિલ નોટ મૂકવાનું છે નકાર બનાવવા માટે, પછી એના પછી બી, અને પછી જે પણ ક્રિયાપદ હોય ક્રિયાપદને આઈએનજી લગાડવાનું છે, બરાબર છે. પછી છેલ્લું વાક્ય, વિલ મંધાના બી કમિંગ ટુમોરો, એટલે પ્રશ્નાર્થમાં વિલ સેલ પહેલાં આવતા તો વિલ આવશે, પછી બીજા નંબરમાં કરતા મંધાના, પછી બી આવશે, બરાબર છે. પછી જે કમ મૂળરૂપ છે એને શું લગાડવાનું? આઈએનજી, એટલે કમિંગ થશે, પછી ટુમોરો, એટલે વિલ મંધાના બી કમિંગ ટુમોરો, એ પ્રમાણે, બરાબર છે. એટલે આ પ્રમાણે પ્રશ્નાર્થ નકારા હકારા વાક્ય આવે છે. એટલે એક કાળમાંથી બીજા કાળમાં ફેરવું હોય
તો એ તમે સરળતાથી આસાનીથી આ શબ્દોના આધારે તમે ફેરવી શકશો. બરાબર છે. હવે ખાસ ધ્યાન રાખવાનું છે આઈએનજી, આપણે આઈએનજી લગાડીએ તેમાં બે રૂલ્સ યાદ રાખવાના છે તમારે. બરાબર છે. તો દેખો જે પણ ક્રિયાપદ હોય એ ક્રિયા મૂળ ક્રિયાપદને જ લગાડવાનું છે. મૂળ ક્રિયાપદને આઈએનજી પ્રત્યે લગાડો. બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું કે જો લાસ્ટમાં તમને શું આપ્યું હોય, ઈ ક્રિયાપદમાં છેલ્લે ઈ આપ્યો હોય ત્યારે આઈએનજી તો લગાડવાનું છે, પરંતુ શું કરવાનું કે જે ઈ હોય એને કાઢી મૂકવાનું છે. ઈને કાઢીને આઈએનજી લગાડવાનું છે. અહીંયા દેખો એક્ઝામ્પલમાં લાસ્ટમાં કયો અક્ષર આપેલો છે, ઈ દેખાય છે. હા તો ઈ છે એને શું કર્યું છે, અહીંયા કાઢી મૂક્યો. બરાબર છે. પછી કાઢીને એને આઈએનજી પ્રત્યય લગાડી દેવાનું, એટલે કમનું શું થશે, કમિંગ. પણ ઈ છે એને કાઢી મૂકેલો છે. એ પ્રમાણે રાઈટ ક્રિયા બધા રાઈટમાં છેલ્લો અક્ષર કયો છે, ઈ. ઈને શું કરવાનું તમારે, કાઢી મૂકવાનું, અને કાઢીને ડાયરેક્ટ આઈએનજી લગાડવાનું, એટલે રાઈટનું રાઇટિંગ થશે. એટલે એ તમારે ધ્યાન રાખવાનું છે કે છેલ્લે ઈ આપ્યું હોય ત્યારે ઈને કાઢીને આઈએનજી લગાડવું. પછી બીજું કે છેલ્લા વ્યંજન સ્વર અને વ્યંજન. બરાબર છે. એટલે છેલ્લો અક્ષર વ્યંજન હોય એની પહેલાં સ્વર હોય એની પહેલાં પાછો વ્યંજન હોય ત્યારે આઈએનજી બેવડા આપણે લગાડવાનો છે ખરો, પરંતુ જે છેલ્લો અક્ષર આવે ને છેલ્લો જે વ્યંજન એને શું કરવાનો, બેવડાવવાનો, એટલે કે બે વાર લખવાનું પછી આઈએનજી લગાડવાનું છે. બરાબર છે. અહીંયા દેખો સ્કીપ ક્રિયાપદ છે, અહીંયા છેલ્લો પીસ વ્યંજન છે, એની પહેલાં આઈ સ્વર છે અને કે છે વ્યંજન છે. આ જે છેલ્લો પી છે એને શું કરવાનું, બે વાર લખવાનું પછી આઈએનજી લગાડવું, એટલે સ્કીપનું શું થશે, સ્કીપિંગ. અહીંયા બે પી વાર બે વાર લખ્યા એટલે એ પ્રમાણે થશે. પછી રન આપેલું છે, આર યુ એન. તો રનમાં છેલ્લે કયો અક્ષર છે, એન છે. આગળનો યુ સ્વર છે, આર વ્યંજન છે. પછી છેલ્લો અક્ષર છે એને શું કરવાનું, બેવડાવવાનું, એટલે કે બે વાર લખવાનું. બે વાર લખી પછી શું લગાડવાનું, આઈએનજી, એટલે રનનું થશે રનિંગ. બરાબર છે. આ પ્રમાણે આ બે નિયમો આઈએનજી લગાડો ત્યારે ખાસ ધ્યાન રાખવાના છે. બરાબર છે. એટલે ચાલુ કાળની અંદર તમારે ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળની અંદર ત્રણ શોર્ટકટ યાદ રાખવાનું છે. વર્તમાન કાળની અંદર એમ ઇઝ આર પ્લસ આઈએનજી, ભૂતકાળની અંદર વોઝ વેર પ્લસ આઈએનજી, અને ભવિષ્યકાળની અંદર વિલ સેલ બી પ્લસ આઈએનજી, એ પ્રમાણે યાદ રાખવાનું છે. બરાબર છે. જે વિદ્યાર્થી મિત્રોએ ફર્સ્ટ પાર્ટ પહેલો પાર્ટ ના જોયો હોય તે જોઈ લે. ઓકે, થેન્ક યુ.